ઘનશ્યામ ગાવો રે ગીત મંગલ સ્વાગત
ધરતી માં લહેરાયો લોયા ધામ સતસંગ દેશ
દેશ વિદેશ ગરિમા થયો છે સારા સંતનો સત્સંગ હા વ્યાયા મે બાળ્યો ગરિમા થયો છે સારા સંતનો સત્સંગ તક જાણી રાજી પોરાડવાની સેવા છે આ ઉત્સવ તાણી સખીરી ડોલા ધામ ને આંગણીએ રૂડો અવસર આવ્યો પીડા ઘનશ્યામ નો પંચાબી ઉત્સવ આજ રંગ લાવ્યો લાવ્યો મહારાજ સખીરી ડોલા ધામ ને આંગણીએ રૂડો અવસર આવ્યો શામનો પંચાબી ઉત્સવ આજ રંગ લાવ્યો લાવ્યો માણારાજ રૂપાળી ઘનશ્યામજીની મૂર્તિ મરમાળી એની સુરતી છૂટે ન મારા ઉર્તિ હારી રૂપાળી ઘનશ્યામજીની મૂર્તિ મરમાળી એની સુરતી છૂટે ન મારા ઉર્તિ હારી સખીરી લોયા ધામને આંગણીએ રૂડો અવસર આવ્યો શામનો પંચાબી ઉત્સવ આજ રંગ લાવ્યો લાવ્યો માણારાજ સખીરી લોયા ધામ ને આંગણીએ રૂડો અવસર આવ્યો શામનો પંચાબી ઉત્સવ આજ રંગ લાવ્યો લાવ્યો માણારાજ પીડા ઘન શામનો પંચાબી ઉત્સવ આજ રંગ લાવ્યો લાવ્યો માણારાજ પીડા ઘન શામનો પંચાબી જય નારાયણ બાપુને જય સ્વામિનારાયણ નવા ભગત લાગો છો શું નામ તમારું એ ભગત ભગત તો નથી ને નામ છે પ્રેમજી પણ તમે કેમ મૂર્ખની વાત કરી ભાઈ મહાભારતના મૂર્ખ શતકમાં 100 મૂર્ખાના લખણ બતાવ્યા છે પણ પ્રભુને ભૂલી પટકતો જીવ કરોડોની કમાણી કરે તોય તે મૂર્ખ હો પણ બાપુ આ જગતમાં નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાલ અટાણે કોઈને મૂડિયા વિના મૂડી જ ક્યાં મળે છે ખરું ને ભાઈ એ મૂડી કેટલા દિવસો ખાપે હે અને ખાવા પીવા પહેરવા રહેવા કેટલું જોઈએ ભાઈ અરે જીવન જીવવા તો 5 વાના જોઈએ અન્ન પાણી હવા વસ્ત્ર ને સ્વાદમાં મીઠું બાકી બધા તો ફેલ કહેવાય અને ફેલ કરવા સારું તો ખોટા કામ કરવા પડે છે મનુષ્ય તન મળ્યા પછી ભગવાનને ઓળખી તેની સેવામાં તન મન ધન ન ખર્ચાય તો જિંદગી પાણીમાં અને પાણી તું જ કહે ને પાણી ક્યાં હોય ગોડામાં ને ગોળો ઘરમાં અને ઘર
હવે બધું ભેડું જ કહી દઉં, આ વારે વારે તમારે પૂછવું જ ન પડે. ઘર ગામમાં, ગામ તાલુકામાં, તાલુકો જિલ્લામાં, જિલ્લો રાજ્યમાં, રાજ્ય દેશમાં, દેશ ખંડમાં, ખંડ પૃથ્વીમાં ને પૃથ્વી પાણીમાં. હવે પાણીનું ન પૂછતા, કારણ કે પાછો ગોળો જ આવશે ને ફરી ચક્કર ચાલુ. બસ દીકરા, બસ. મારું એ જ કહેવું છે કે જો પાણી ગોળામાં જ રહેશે તો ચક્કર ચાલુ ચાલુ ને ચાલુ. તેમ પ્રભુની પરખ વિના આ જન્મ મરણના ચક્કર ચાલુ ને ચાલુ. તમે શું કહેવા માંગો છો મને તો કાંઈ સમજાતું નથી. બસ એટલું જ કે પાણી ગોળામાં નહીં ભાઈ, તો તેજમાં. પાણી તેજમાં. હે? અને તેજ? તેજ વાયુમાં. તો પછી વાયુ? વાયુ આકાશમાં. અરે પણ કેટલું કાગળ છે, મારું તો મગજ હલી ગયું. ઘણું છે, સાંભળ. આકાશ મહતત્વમાં, મહતત્વ અહંકારમાં. આ બધું હું છે, મારું તો માથું ધૂણવા લાગ્યું છે. બસ એને શાંત કરવા હજુ ઉપર ચડવું પડશે. સાંભળ, અહંકાર પ્રધાન પુરુષમાં, અને પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષમાં, અને તે અક્ષરના એક અણુમાં સમાઈ જાય છે. એ અક્ષરધામના ધણી પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે, અને તેમને ઓળખ્યા વિના આ બધા જ ચક્કર ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. સ્વામીજી, આ બધું ક્યાંથી કાઢ્યું તમે? શાસ્ત્રમાંથી. હવે ઈ બધું સાચું થોડું હોય, હે? આ લખનારા બધા મારી ને તમારી જવાદ ને. તો પછી તું આવું કંઈક લખી દેખાડ ને. હવે ઈ મારું કામ નહીં હો. તો પછી ખોટું કેમ? અને હા, આ બધું ખોટું તો પરિવારના સંબંધો ખોટા કહેવાય, તેને કેમ સાચા માને છે ભાઈ? એટલે એ જ કે શું પત્નીને માં કહે છે, બેન કે માને કદી પત્ની કહે છે? આ હું બકોશો તમે? ના ના, કે ને, બાપને દીકરો કહે છે ને. જા જા. શું તમે ગાંડા થઈ ગયા છો કે? તું ગાંડો થયો છે ભાઈ? અરે આ બધા સંબંધો શાસ્ત્રે તો શીખ્યા છે, અને તેને તું માને છે તો શાસ્ત્રને કેમ નહીં, ભગવાનને કેમ નહીં? પણ સ્વામીજી, તમે ક્યારેય ભગવાનને જોયા છે? આજ તો. તો મને કેમ નથી દેખાતા? તો શું દેખાય તો જ હોય એમ. દેખ્યા વિના કેમ માનવું? ઘીને તો માને છે ને. ઘી શેમાંથી નીકળે છે? દૂધમાંથી. પણ તને દૂધમાં એ દેખાય છે? ભલે નો દેખાય, પણ નીકળે છે દૂધમાંથી. જો હવા પવન છે કે નહીં? હા છે જ ને, એનાથી તો જીવાય છે. આ જુઓ, આ ઝાડવા હલે ઈ પવનથી જ ને. પણ પવન દેખાય છે? ના, પણ છે એ વાત તો નક્કી હો. બસ પ્રેમજી, એ પ્રભુ ભલે તને ના દેખાય, પણ એ વાત નક્કી કે એ બધે રહ્યા છે, ખાસ કરીને મૂર્તિમાં અને સંતમાં તો પ્રગટ રહ્યા છે. તો બીજી કમાણીઓ ઓછી કરી એ પ્રભુની ભક્તિની કમાણી કરવી પડે તો ચક્કર ઓછા થાય મારા ભાઈ, ચક્કર ઓછા થાય. તો હું હાથમાં માળા લઈને બેસી રહું? અરે ધન સંપત્તિ વિના જીવન પરિવાર સુખ શાંતિમય કેમ જીવી શકે? અમે ક્યાં બેસી રહ્યા છીએ? પણ પેટ પરિવારની જેમ ઠેઠનું પણ કંઈક કરવું પડે ભાઈ, રોજ ક્યાં રહેવાનું છે? તમે તો સાધુ બાવા, એટલે ઘર પરિવારની ચિંતા ના હોય બાપુ. અને તું પરિવાર માટે બધું કરે છે એમ જ ને? પણ ભાઈ, પરિવાર તારા પરલોક માટે કઈ વિચારે છે? વાલ્યો લૂંટારો પણ નારદજીને આવું જ કઈ કહેતો હતો, પણ ઘેર જઈ પૂછ્યું કે મારા પાપના ભાગીદાર તમે ખરા? ત્યારે શું જવાબ મળ્યો તો તું જાણે છે? અને એ જવાબ સાંભળ્યા પછી એનો બધો એ ભ્રમ તૂટી ગયો તો સમજ્યો. પણ મારા પરિવારના એવા નથી હો, મને જાધાર માને, મારા વિના પાણી નો પીવે, મારા વિના જીવી નો હકે, મારા વિના તો જીવ દઈ દે જીવ.
ઈ તો પારખા કરવા પડે વાલ્યાની છે. ઈ તારા માટે મરવા તૈયાર થાય તો માનું. એટલે હું કહું એમ કરીશ? જરૂર કરીશ. તમે તો રહ્યા સાધુ, તે ગૃહસ્થ પરિવારના હેતનો અનુભવ તમને ક્યાંથી હોય? હા, તમને જ્ઞાન થઈ જાહે. બોલો શું કરવાનું? બસ નાટક. હે, નાટક? કેવું નાટક? તારે ઘેર જઈ આંગણામાં પડી બેભાન થઈ જવાનું, ખાલી ખાલી નાટક કરવાનું. કોઈ પણ આવી ગમે એટલું રડે કે ઉપાય કરે પણ ઊભા નહીં થવાનું. કબૂલ? કબૂલ. પણ પછી? પછી શું, અમારા પર છોડી દે, બસ અમે આવી જઈશું. પણ ભાગી તો નહીં જાવ ને? ના ભાઈ ના, ભરોસો રાખ. પણ મેં કહ્યું એમાં ફેર ન પડે હો. ભલે, જય નારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 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 મારા દીકરાને હું થયું? અરે કોઈ આવો ભાઈ. ગુરજી તું ઝેટ જા ને વેદ ને લઈ આવજા. હાય હાય, મારા દીકરા ને આ હું થઈ ગયું. અરે એ જાઓ જલ્દી કોઈ પાણી લાવો. મુખી ને આ એક નો એક જવાન દીકરો. ઓલી ભૂંગળી લે આવતો. કઈ ભૂંગળી? બાધા ભૂંગળી ખબર નથી, કેટલા વર્ષથી મારી ભેળો ફટકે છે. સાતી ના ધબકારા સાંભળવાનું મશીન. અરે પણ આમાં ભૂંગળી મશીન નું શું કામ? સીધો કાન માંડો. ડાપણ કરમાં ડાપણ કરમાં હું કાવ ઈ કર. લ્યો આ તમારી નડી. આયો તો ધામ ધામ કરેશ અને ચૂસે હું. હવે ઈ નક્કી કરવા તો તમને અહીંયા લઈ આવ્યો છું, પાછા તમે કોને પૂછો છો? હવે રે સાનો માનો, આ ડાક્ટર હું શું કહેતો? ગોકાળ, લોહી દબાણનું મશીન લાવ્યો તો. હાથનું આપું કે પગનું? અરે ગાંડા હાથનું જોઈ ને. અરે પણ કે હાથનું, કે ડાબા હાથનું કે જમણા? કેટલા લઈને આવ્યો છે? તમે પેટીમાં કેટલા મૂક્યા હતા? એ પૂરક આ હદ કર્યો, એ જે હોય લાવ્યો. આમાં તો એક જ છે. એ તું ઈ દઈ દે દેવતા. એ પણ એમાં રાયડું હું પાડો છો? એ હું કઈ બેરો નથી. લ્યો લ્યો દબાવો. રામજીભાઈ, આના દેહમાં કઈ રોગ નથી.
લાગે છે કોઈક ની નજર પડી ગઈ છે. હવે તો બાપુ ના દોરા બાંધો દોરા. હે હા ભલે લ્યો ત્યારે આ દવા અને લાવો પચા દોકડા. અરે વાહ વાહ વાહ, દરદ વિના દવા અને ઉપરથી પાછા દોકડા. હવે ઘર ભેડા થાવ, ઘર ભેડા. હું જાઉં છું બાપુ ને લેવા. લ્યો. અરે મારા હાઈટ ખોટ ના સંતાન, તને કોની નજર લાગી ગઈ? જો તો ખરો, તારી માં ને તારી વહુ કેવું રડે છે. અરે કોઈ એને સના રાખો રે, કોઈ એને સના રાખો. માળા હેત તો ઘણું દેખાડે છે હો, હેત વિના રોવે કેમ હે? પણ પેલા સંતે ઉભા થવાની ના પાડી છે, જોઈએ હવે શું થાય છે. એ લ્યો કાકા, આ કામણદાસ બાપુ આવી ગયા. એ બધા આકા કહો, હમણાં પ્રેમજી બેઠો થઈ ગયા હો. હા બચ્ચા, અબ હમ આવી ગયા હે, ચિંતા બિંતા મૂકી દેના. એ તો કાઈ નહીં હે, હું આ મરદા ભી બેઠા કર્યા હે, તો એ બચ્ચા ક્યાં ચીજ હે? એ લખણદાસ. હા ગુરુજી. લા દે દે દોરા. કોણ સા ગુરુજી, મંત્રેલા કે વગર મંત્રેલા? અબે મૂરખ, સબ મંત્રેલા હે, લા જલ્દી જલ્દી લા. પણ રાતા દઉં કે પીડા? અબે ઉલ્લુ, લાલ પીલા દોનો લા. હાથ મે બાંધને કા હે પગ મે? અબે સાલે, તુને તો હદ કર દી, સબ હાથ મે બાંધને કા હે મૂરખ. પણ ગુરુજી, પેલા ભીમજી નો પાડો માંદો પડ્યો, તઈ તો પગ મે બાંધેલા. અબે ગધે, વો પાડા થા ઓર યે તુજે પાડા દિખાઈ દેતા હે ભેંસ કે ભાઈ. લા દોરા લા. દાબા હાથ ના કે જમણા? યે ગધના કભી નહીં સુધરેગા, સવાલ પે સવાલ, સવાલ પે સવાલ કરતા હે સાલા, બીજા ચેલા ભી નહીં મળતા હે, વરના આને તો ભગાહી દું. મે નહીં જાણને વાળા ગુરુ. લ્યો તમારા દોરા. હા થોડા પાણી ભી દે દે. પીને નથી આવ્યા? પીને કે લિયે નહીં બેવકૂફ, વિધિ કે લિયે. ઠીક તઈ, એમ કયો ને, અબ નદી કા દું યા કુવે કા? અબે બેલ કે ભાઈ, કમંડલ કા? મંત્રેલા કે વગર મંત્રેલા? અબ તો થકા દિયા સાલે ને, તેરે સે તો માંગ નહીં પાપ હે. અરે બાપુ બાપુ, તમારા ગુરુ સેલાની રામાયણ માં ક્યાંક મારો દીકરો મરી જાય હો? એસે કેસે મરેગા, હમ બેઠે ના 12 વર્ષ કે બેઠા જ રહીશું કે કઈક કરશું? અમને આમ તો મારો દીકરો. શુભ શુભ કરો રામજી, મેં કામણદાસ બાપુ હિમાલય મે મેરે ગુરુ અગડમ નાથ સે જંતર મંતર સિખા હું, કિસી કી ભી નજર બજર હોગી તો ચૂટકી મે ગાયબ હો જાયેગી. અભી તેરા બચ્ચા દોડ કે મેરે કદમો મે પડેગા. ઓમ રેમ ક્લેમ વિચે સ્વાહા, ઓમ રેમ ક્લેમ વિચે સ્વાહા. ચલ ચલ ખડે હો જા બચ્ચે, મેરે કદમો મે આ જા, ઉઠ બચ્ચા, મે કહેતા હું ઉઠ જા બચ્ચા, ઉઠ જા, અરે ઉઠ જા, ઉઠ જા. નહીં ઉઠેગા ગુરુ, નહીં ઉઠેગા. ક્યો? ક્યોંકિ ઉસ ભીમજી કા ભેંસા ભી નહીં ઉઠા થા. અબે ઉલ્લુ કે પઠ્ઠે, પોલ ખોલ દેગા મેરી. રામજી ભાઈ, ઇસકો કિસી કી નજર બજર નહીં લગી હે, વરના યે જરૂર ખડા હો જાતા. ઇસકો કુછ ભૂત ભૂત કા ચક્કર હે, આપણા ગામ કા બહારાડી બુઆ કો બોલાવવા પડેગા. ચલ ભૂખણ, અબ અબ યહાં નહીં રહેના ચાહીએ. ભૂખણ નહીં, લખણ. માલૂમ હે, લેકિન તેરે દીદાર ભૂખણ જેસે હી હે. ચલ અબ. હવે વો તો સબકો ખબર પડી ગયા હે, કોણ ક્યાં હે. છોકરા ને બેઠો કરવાની બદલે ભાગી જાતા હે, જંતર મંતર ના દીકરા નો થતા હો તો. ચલો ચલો જાતે હે. હા હા હા, ચલો ચલો જલ્દી ચલો. રામજી કાકા, તમે ધીરજ રાખો, હમણાં હું ભુવા ભરાડી ને તેડતો આવું. એનું નામ ભરાડી છે, નક્કી થપાટ મારીને ભૂત ભગાડી જ દેશે. લ્યો હું હમણાં આવું. જા જા, ઝટ જા કુરજી, ઝટ જા. બાપુ તો ગયા, હવે ભુવા નો ખેલ જોઈ લઈએ, જોઈએ આ ભુવો ભરાડી શું કરે છે. જે કોઈ વડગું હોય એને આ બાટલામાં પૂરી શેત્રુંજીમાં નો દાટું ને,
મારું નામ ગો ભરાડી નહીં. એ જિમલા લાઈ દાણા. બાપા મગ ના દઉં કે માંડવી ના? એ તારો બાપ અડત ના દે, અડત ના. કાળા કે પછી ધોળા? તારી જાત ના ખીમલા. કાળા અડદ કાળા. ખરા ખરા. હા, ફોતરા વાળા કે ફોતરા વગર ના? એ બેકડા વાળી. આ ખીમલા ને વળી હું થયું છે? ફટ સાલે ફોતરા વાળા દે. હા તો આખા દઉં કે દાળ કરેલા? એ બેકડા વાળી. આખા દે આખા. હા પણ કામ કાચા દઉં કે પાકેલા? એ કાચા કાચા. કાકીડા પલાળેલા કે પછી કોરા? તારી જાત ના ખીમલા. હવે તારી પાસે દાણા માગે બીજો. રામજી હમણાં તારા પ્રેમજી ને હડપ થઈને ઉભો ના કરવો તો હું આખા બહા ભૂવો લઈ. બીજો ભૂવો એવા ભૂવા 18 લાખ હુવા રે. ઓછી હાચી માતાની ભાળ ન કાઢી. હાચી માતાની રે હાચી માતાની ભાળ ન કાઢી તો ખોટા ધૂણી ધૂણી મુવા રે જગત માં. એવા માં રોગ નથી જોવા રે. મારી લાજ રાખજે. બોલ કોણ છે તું? બોલ કોણ છે તું? જવાબ દે, જવાબ દે મને. કેમ પૈકડો છે આ પ્રેમજી ને? બોલ, હવે બારું નીકળવું છે કે પછી ભેખડા વાળી ને બોલાવો? ભેખડા વાળી. જય ભેખડા વાળી. ખબર ખબર ખબર. તારા બારાડી ભગત નું પાણી રાખજે માં. કોઈ દીતે આટલી બધી વાર નથી લગાડી માં. આજ હજી સુધી કેમાં હલતો નથી? શું વાત છે માં? કેમ હું વાત છે? એ બાપા રેવા દો, રેવા દો. આ બહુ હાકડો મારી. એ અડધા મણ દાણા હારું આખી રાત રાડું પાડી પાડીને બોકા નાખશો હે? ને પછી મારે વાહામાં હળદરના લેપ કરવા પડશે. ખીમલા. એ બાપા તારી વાત સાચી છે ઓ ખીમલા. બાપલા રામજીભાઈ, હા આને કાઈ વળગાડ બળગાડ નથી લાગતો નહીં? હા દીકર આટલી બધી વાર નો લાગે. હજી સુવાસ હાલે છે. હાલે છે ને? હા કઈક કરો રામજીભાઈ. લે હું શું કરું? મારાથી થઈ શકે એટલું મેં કર્યું, પણ આમાં મારો ગજ લાગે એમ નથી. પણ માં ભેખડા વાળી તો? હા પણ આજ ભેખડા વાળી એ મારી લાજ નો રાખી. કોઈ દી ક્યાં રાખી હતી તે આજ રાખી. ખીમલા હવે રાયડું પાયડા વિના હાલો ને છાના માના. ઘીરે જઈ લેપ કરવાનો છે વાહામાં. હાલો હાલો. જય માં ભેખડા વાળી. હળદર તો છે ને ગરબા? હવે નહીં હોય તો માંગી આવજો. હાલો ને હવે. અરે રે, અરે અમારા તો કરમ ફૂટ્યા. હવે હું ક્યાં જાઉં, કોને કહું? અરે એ તારા વિના કેમ જીવાય દીકરા? અમને તો એમ કે તું મોટો થઈને અમને પાલવીશ, અમારી મનસા પૂરી કરીશ. પણ અરે મારા દીકરા, એ તું તો અમને આમ હાથ વસે મૂકીને. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ.
નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો, નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો. લે આ લે લે લે, અહીંયા છોરો મરવા પડ્યો છે ને તમે નવા માંગણ બાપુ ક્યાંથી ટેકકા? શું થયું છે દીકરાને ભાઈ, જરા જોવા દો તો અમને. અરે મોટા ભાઈ, એ મોટા બાપુ ને ભૂવો ભરાડીએ ભાગી ગયા, તઈ તમે શું જોવાના? હે હાલો હાલો રામજી કાકા, નનામીની તૈયારી કરી. અરે અરે અરે, એવું અશુભ ન બોલો ભાઈ, બધાના નાડી પ્રાણ પ્રભુના હાથમાં છે હો, ઈ ધારે તો કાંઈ ન થાય. ભરોસો રાખો ને ભજન કરો સંતો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલ. નામ શું છે દીકરાનું? પ્રેમજી. બહુ પ્રેમ કરતા લાગો છો દીકરાને. જીવથી અહેવાલો હશે અમને. અરે અરે, આ શું? હું થયું બાપુ? ગજબ થઈ ગયો. હું ગજબ? હું મારા દીકરાને ઘાત, મોટી ઘાત છે આના પર. ઘાત? પણ બાપજી, બાપજી એનો કોઈ ઉપાય? ઉપાય? ઉપાય તો છે પણ બહુ કઠિન છે. તેની ચિંતા ન કરો બાપુ, ગમે એ કરવું પડે અમે તૈયાર છીએ. કાકુરજી, અમે બેઠા છીએ. તમે તમારે કયો બાપુ, શું ઉપાય છે? શું ઉપાય છે? ઘરમાં જો દૂધ હોય તો એક લોટો. એક લોટો? અરે દહ દહ ભગરી દૂધે છે બાપુ, દૂધ નો તો પાર નથી ઘરમાં. જા જા કુરજી, તારી કાકી ને કે દૂધ નો દેગડો ભરી દે. જા બાપુ ને વળી દૂધ, શું કરવું હોય છે? ચા પાણી નું વ્યસન હશે, બીજું હું? એ ઉભો હું રહી ગયો છું. જા જલ્દી જા બાપુ. બાપુ મારો દીકરો સાચે જ બેઠો થઈ જાય. હા હા, ભગવાન ઉપર ભરોસો રાખો રામજી ભાઈ. હા 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 બાપુ, હા બાપુ. એ લ્યો આ દૂધ બાપુ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. પ્રેમજી, અમે ઘેરથી બહાર નીકળીએ પછી તારે જે કરવું હોય કરજે. એ સાંભળો સાંભળો સાંભળો, ઘરના ને બહારના સાંભળો. પ્રેમજીની ઘાત મેં આ દૂધના લોટામાં ઉતારી છે. પણ 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 શું બાપુ? દીકરા, પ્રેમજીને જીવતો કરવા સારું કોઈ એક જણે આ કામ કરવું પડશે. તે ઝટ બોલો બાપજી, એ તમે કયો ઈ કરવા અમે હંધાઈ તૈયાર છી. તો જેને પ્રેમજીમાં અપાર પ્રેમ હોય એને આ લોટાનું દૂધ પાઈ દો. પછી? પછી શું? પ્રેમજી જીવતો. વાહ સ્વામી વાહ, ધન્ય છે તમને, ધન્ય છે બાપજી. ને દૂધ પીનારનું મોત. દૂધ પીનારનું મોત? મૂકી પકડીને દૂધ પાઈ દે આપણને. હા મથુરિયા, દીકરો એનો ને દૂધ થોડા આપણે પીએ. હાલો હાલો, પ્રેમજી નું જીત થઈ આપણા બાપા નું હું જાય. તને કઈ નઈ થાય, તું એક તો ઉભો રે પડખે. અરે પણ તને દૂધ પીવાનું નહીં કહું બસ.
રામજી ભાઈ, ઘરમાં શું દેખારો છે? ઘરમાં હંધાય રડે છે બાપજી, આ દીકરાને લઈને રડે છે બાપજી. ગુરજી, પ્રેમજીની માને દીકરા પર બહુ હેત લાગે છે. આ દૂધ લઈને જાઓ ને એમને કહો કે પી જાય. હા હા, જા ગુરજી, દૂધ લઈ જા, જા જા. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. અરે, શું થયું કુરજી? દૂધ ક્યાં પાછું લાવ્યો? સ્વામી, મારા કાકી કે છે કે ઈ કે છે કે. હા હા હા, બોલ બોલ બોલ, શું કહે છે? એ મારા કાકી કે છે કે જો જીવતા હઈશું તો માતાજીની મેર થાહે ને માતાજી બીજો દીકરો દઈ દે. મારે કઈ દૂધ બૂધ નથી પીવું, વેતો થા વેતો. લે, બહુ કરી તો પછી બેન બહુ રોતી હતી, મારો વીરો કરતી હતી, ઈને દેવું તું ને કુરજી? એને દીધું કાકા તો ઈ કે મને રાખડી બાંધવાના પચાહો નહીં મળે, એટલું જ ને. લે, બીજું મને હું નુકસાન જવાનું? ને આમે મારે રોજ ક્યાં અહીંયા રહેવું છે? હું તો કાલે મારા હારે વહી જઈશ, મારે ન પીવું. લઈ જા લઈ જા. લે, મા ને બેન બેય હાથ ઉસા કરી દીધા. હે ભગવાન, આ હું થાય મારા દીકરાનું? ચિંતા ન કરો રામજી ભાઈ. હા, પ્રેમજીના ઘરવાળા, પ્રેમજીના ઘરવાળા તો પતિવ્રતા હશે ને? હશે ને. ને જો ખરેખર પતિવ્રતાનો ધર્મ પાળતા હશે તો એ તરત બી જશે. અરે સ્વામીજી, ઘોર કળજુક છે, કળજુક. એણે તો હવની પેલા જ સંભળાવી દીધું તું. શું? અરે બાપજી, હું કહું તમને, કેતા જીભનો ઉપડે એવો જવાબ દીધો તો એણે. અરે ભાઈ, અહીંયા તો બધા ઘરના જ છે, તું તારે કે. કાઈ વાંધો નહીં હો, કે કે. એમ એમ, એ એણે કીધું તું કે મારા બાપના ગામે અને અમારા કુળમાં બીજા લગ્ન કરવાનો રિવાજ ચાલુ જ છે. હું તો બીજે લગ્ન કરી લઈ, સમજો? એમ કહીને મારું મોઢું તોડી લીધું બાપજી. પણ ઈ તો બહુ રડતા હતા ને. આ માથા કૂટી કૂટીને રોતા હતા, પણ આ હંધુઈ હાંભળા પછી મગરના આહુડા આમ હુકાઈ જ ગયા. લ્યો રામજી ભાઈ. હા, આ આ ખાટલામાં છેલ્લી ઘડીઓ ગણતા તમારા આતાને આપો, એ જો પી જાય તો તમારું કામ પતે ને એ બિચારા સુખી થાય. હા 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 સ્વામી, એ બરાબર હો, એ ઝાડ પડે ને જઈગા થાય. કા કરજે? આમે એ ખૈરું પાન જ છે ડોહો. આતા, એ આતા, સાંભળો છો કે? આતા, એ આતા, રાયડું શું નાખે? મારી આંખે મોતિયા છે, એ કાને કોડિયા નથી. આ સાધુ બાવાની અંધી વાતું સાંભળી મેં, તે ચલે મને મારવા બેઠો મૂર્ખા. મારે કઈ કમો તે નથી મરવું, હારું થયું તારી માં વેલી ઉકલી ગઈ. નિકર તારા સવારથમાં આ ગાયતનું દૂધ પાઈને તું તારી માને મારી નાખત. જા જા, વેતો થા વેતો થા. આતા, અરે દીકરો તારો છે, તું જાણે તારા કરમ. સમજો? રામજી ભાઈ, હવે તો તમે એક બાકી રહ્યા. બહુ ઉપાય કર્યા તમે, પણ ક્યાંય તમારી કારી નો ફાવી. હવે તમે જ અજમાવો. સ્વામી, તો તમે કેમ કેમ, શું થયું રામજી ભાઈ? હું થયું રામજી ભાઈ એટલે? ના 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 ના, અમારા બાપના એની માએ કીધું તું, એ બરાબર કીધું તું. માતાજીની મહેર થાય ને બીજો દેહ તો ભલે, નિકરામ નામ આખું પૂરું કરી દેવું,
પણ એની માને એકલી મૂકીને ક્યાંય નથી જવું મારે સ્વામી. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. હરિ બિન કોઈ ન તેરા સમજ નર, હરિ બિન કોઈ ન તેરા રે હો એટલે એટલે કાઈ નહીં ભાઈ, બસ હવે તો આ દૂધનો લોટો. નહીં નહીં, અમે કોઈ નથી પીવાના એટલું સમજી લેજો સ્વામી. હિંસા એ દીકરો મરતો હોય તો ભલે મરતો, એનું આટલું જ લેણું હશે અમારી પાસે. બીજું એ એની આવરદા ખૂટી એમાં અમે શું કરીએ? એ સ્વામી આ લોટો તમે ઢોળી નાખો. ના રામજીભાઈ ના, આમ જુવાન જો દીકરાને થોડો મરવા દેવાય? અરે પણ આ દૂધ તો હવે અમે પીશું. તમે પીશો? હા. સંત પરમ હિતકારી જગત ધન છે બાપજી, તમને ધન છે. સંત પરમ હિતકારી જગત માં, સંત પરમ હિતકારી સંસારી ના દુઃખ હરવા જ તમે ધરતી પર જન્મ લ્યો છો બાપજી. હા ભાઈ હા, અમે ભલે મરીએ એમ જ ને, કઈ વાંધો નહીં હો. તો પછી અહીંયા જ પીએ કે પછી ગામની ભાગોળે જઈને? અહીં પીશે તો ગામમાં મારી વાતો થાય કે પોતાના દીકરાને જીવતો કરવા હરું નિર્દોષ સાધુને મારી નાખા. એ લાકડા ઘરના બાળવા પડશે એ બાપજી. ગામની ભાગોળે જઈને પીઓ તમ તમારે, તો હું થાય કે આખા ગામને તમારા પરોપકારના દર્શન થાય ને બાપજી. એટલે 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 તમારી વાત એકદમ બરાબર છે. બરાબર છે ને, બરાબર છે ને. અમે ભાગોળે જઈને જ પીશું એમ. હા લ્યો ત્યારે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપજી, જય સ્વામિનારાયણ. ને હા બાપુ, હા હા, લોટો જો પાછો મોકલી દો તો. એ ભલે ભલે, એ મોકલી દઈશું, હો મોકલી દઈશું. એ ભલે ભલે, એ આવજો બાપજી આવજો. એ હવે ક્યાંથી આવવાના, અમે તો ઉપર જવાના. ચાલો સંતો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઉભાર્યો સ્વામીજી ઉભાર્યો. મને મૂકીને તમે ક્યાં જાઓ છો? અરે અરે આ હું, અરે દીકરા, એ દીકરા હું અહીંયા છું, અહીંયા જો આ ઉભો. ખબરદાર જો મને દીકરો કીધો છે તો. એમ છેટાર્યો છેટા, મારા મનનો ખોટો ભ્રમ હવે તૂટી ગયો છે. આ સ્વામીજી ન મળ્યા હોત તો અજ્ઞાનના અંધારામાં ક્યાંય ભટકી જાત, ને તમે સ્વાર્થિયા ભેળા મળી આખી જિંદગી મને ચૂસી ખાત. એવું નથી દીકરા, એવું નથી બેટા. એવું જ નહીં તો બીજું શું હતું? હે ને સાંભળો, આ તો બધું નાટક હતું, પણ તમારું નાટક મેં જોઈ લીધું રામજીભાઈ. રામજીભાઈ કેસ કે તમારે મારી હારે કોઈ સંબંધ નથી. અરે હું તારો બાપો છું. આજ આ સદગુરુએ મારી આંખ ઉગાડી દીધી છે. બસ સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાય, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે સહાય, સાચા સંત કરે સહાય. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામીજી ભલે નાટક હતું, પણ તમે મારા ખાતર દૂધ પીવા તૈયાર થયા. અરે તમે તો જગના ઉધાર માટે શિવની જેમ ઝેર પણ પી જાવ તેવા છો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. એટલે મારો હાથ ચાલો ને આપના અખંડ સાનિધ્યમાં સેવામાં રાખો, મને તમારી ભેળો લઈ જાઓ ગુરુજી. શું કરું રામજી ભાઈ, હવે એને શું પૂછવાનું હોય સ્વામી? પૂછવા જેવું કઈ રેવા દીધું હોય તો ને. ચાલો સ્વામીજી ચાલો, આ જગતમાં હવે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને આપના જેવા સંતો જ મારા સાચા સગાને સંગાથી છે. ભલે
જેવી તારી મરજી. જય સ્વામિનારાયણ. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સ્વામિનારાયણ. આ ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, ઠાકોરજી મહારાજ, વાલાવાલા ગુરુજી, પ્રાણ પ્યારા સંતો, પૂજ્ય સંતો શ્રીજી સ્વામી, મંગલ સ્વામી, સત્સંગ સ્વામી વગેરે સંતો, તમારી જેવા નિષ્ઠાવાન હરિભક્તોને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે હું તમને સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન સંત વિશે જણાવીશ, જે ભગવાનના પણ ગુરુ કહેવાતા એવા શ્રી મહાન સંત આદિગુરુવર્ય સદગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી એટલે ભગવાનના ગુરુ, મુક્તાનંદ સ્વામી એટલે સાધુતાની મૂર્તિ, મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં. ગઢપુરની અંદર મહારાજે સભા ભરીને બેઠા હતા અને ત્યારે કહ્યું કે મહારાજે કહ્યું, જે હે મુક્તો, હે સંતો, હે ભક્તો, તમારામાં જેટલું સામર્થ્ય હોય તેટલું અમને જણાવશો. વારે વારે સંતો ભક્તો ઊભા થઈ પોતાનું સામર્થ્ય જણાવવા લાગ્યા. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, તમારી કૃપાથી મારામાં એટલું સામર્થ્ય છે કે ગમે તેવો ગ્રહણ હોય, ગમે તેવો ગ્રહ હોય તેને પણ હું અટકાવી શકું છું. પછી મહારાજે કહ્યું કે એ સ્વામી, સ્વામી એટલે મુક્તાનંદ સ્વામી, પોતાના ગુરુ હતા એટલે કોઈ નામથી તો ના બોલાવે, સ્વામી કહેતા. પછી સ્વામીને કહ્યું કે હે સ્વામી, તમે તમારામાં શું સામર્થ્ય છે? સ્વામીએ ના પાડી કે નહીં મહારાજ, મારામાં કોઈ સામર્થ્ય નથી. પછી મહારાજે કહ્યું, આ ફૂટલી તુંબડી છે તો તમને સાજી કરતા આવડે છે? સ્વામીએ ના પાડી, નહીં મહારાજ, મને સાજી કરતા નથી આવડતી. પછી મહારાજે કહ્યું, સ્વામી તમે વિવેકના પૂર્ણ કહેતા નથી અમને, બાકી તમારામાં એટલું સામર્થ્ય છે કે અમે જો કોઈનું જીવનું કલ્યાણ ધાર્યું ન હોય અને જો તમે ધારો કાંડું પકડીને અક્ષરધામમાં ઘા કરો, સીધો અક્ષરધામમાં જ પહોંચે, વચમાં અટકીને આપણે કડી ગાઈશું. મુક્ત મુનિ સમ સંતન કેવું, સર્વોપરી હમ જાનત તેહું, મહત્મ કે ગુણ હે અધિકારી, મહત્મ કે ગુણ હે અધિકારી, દિન દિન પ્રતિ વેત ચઢાઈ, દિન દિન પ્રતિ વેત ચઢાઈ. તમે બોલા ને, બોલો, આપણા સ્વામીની પવિત્ર કાળી છે, સાથે બોલજો. મુક્ત મુનિ સમ સંતન કેવું, સર્વોપરી હમ જાનત તેહું, મહત્મ કે ગુણ હે અધિકારી, મહત્મ કે ગુણ હે અધિકારી, દિન દિન પ્રતિ રેત ચઢાઈ, દિન દિન પ્રતિ રેત ચઢાઈ. હવે જોરથી હાથ ઊંચા કરી જય ઘોષ બોલશો. બોલો શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, સદગુરુ દેવની, પંચાબ્દી મહોત્સવ કી, સદગુરુ શતાબ્દી મહોત્સવ કી. પરિસર મફળી
સંતો પધાર્યા
ઉત્સવનો અવસર આજ નો યાદ અમે આવ્યો આવ્યો મારા હૈયા માયા આનંદ ના ફૂલ હો મંગલ છાયો છાયો સ્વાગતમ 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 શુભ શુભ સ્વાગતમ 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 પૂછે જાતે કે ઘર કબ લાવોગે કે ઘર કબ લાવોગે લિખો કબ લાવોગે કે તુમ જો યે ઘર સુના સુના હે મેં ગયા જહાં ભી બસ તેરી યાદ થી જો મેરે સાથ થી મુઝકો તડપાતી રુલાતી સબસે સબસે પ્યારી ગાડી તેરી સુરત સુરત પ્યાર હૈ બસ તેરા પ્યારી થોડી સી ધૂળ મેરી ધરતી કી મેર વદંગી થોડી સી ખુશબુ બારાઈ સે મસ્ત ભવંતી થોડી સી ધોકને વાલી ધક 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 જેને હો જુનુ જુનુ હો જેને લાલ દહુ કી યે સાજુ મિલા મિલા લે ફિર રંગ જો ખિલા ખિલા લે ઓર મોહે તુરંગ દે બસંતી આરા મોહે તુરંગ દે બસંતી ઝુકે તેરે આગે સર તેરી ગોદ મેરા ઘર હૈ તુજે સલામ ઇન્ડિયા ઝુકે તેરે આગે સર તેરી ગોદ મેરા ઘર હૈ તુજે સલામ શ્યામલામ માતરમ વંદે
सुजलां सुफलां मयज शीतलां शस्य श्यामलां मातरं वंदे।